નમસ્કાર, આપણું ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજના મુખ્ય સમાચાર. પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જી સરકારને જોરદાર ફટકો પડ્યો. ટીએમસીના 2 ધારાસભ્ય અને 50 કાઉન્સિલર આજે દિલ્હી ખાતે ભાજપમાં જોડાયા. ભાજપના મહાસચિવ વિજય વર્ગીસે કહ્યું છે કે આ પ્રથમ ચરણ છે. જે રીતે ચૂંટણીમાં 7 તબક્કા થયા હતા, તે જ રીતે 7 રાઉન્ડમાં ટીએમસીના નેતાઓ પણ ભાજપમાં સામેલ કરવામાં આવશે. દેવેન્દ્ર ફડણવીસે કહ્યું છે કે મહારાષ્ટ્રમાં ભાજપ શિવસેના સાથે મળીને વિધાનસભાની ચૂંટણી લડશે. લઘુમતી સમુદાયના લોકોમાં વિશ્વાસ જગાવવાનો હવે સમય આવી ગયો છે. કર્ણાટક સરકાર પર સંકટના વાદળો ઘેરાયા. સ્થિતિને સંભાળવા ગુલામ નબી આઝાદ અને કેસી વેણુગોપાલ પહોંચી ગયા છે. ભાજપે 28 પૈકી 25 સીટો જીતી લીધા બાદ કોંગ્રેસ જેડીએસ સરકાર ભારે મુશ્કેલીમાં. મધ્યપ્રદેશમાં કેસ સ્કેન્ડલ બાદ કમલનાથની મુશ્કેલી વધી શકે છે. ઓડિયો ટેપમાં ચોંકાવનારી વિગતો ખુલી છે. ઓડિયોની શરૂઆતમાં હવાલા લેવડ દેવડ અને ચૂંટણી જીતવા માટે અધિકારીઓને ધાક ધમકી આપવામાં આવી રહી છે. અમિત શાહ મંત્રી બનશે તો પાર્ટી પ્રમુખ પદનું પદ છોડી શકે છે. ધર્મેન્દ્ર પ્રધાન અને જેપી નડ્ડા રેસમાં. મોદીની બીજી ઇનિંગ્સમાં મહત્વાકાંક્ષી યોજનાઓને અતિ ઝડપથી અમલી કરવાની અમિત શાહને મોટી જવાબદારી અપાશે. લાલુ પ્રસાદ યાદવે કહ્યું છે કે પાર્ટી પ્રમુખ તરીકે રાહુલ ગાંધીએ રાજીનામું આપવું જોઈએ નહીં. રાહુલની રાજીનામાની ઓફર ભાજપની જાળમાં વધારે ફસાઈ જવા સમાન રહેશે. તમામ રાજકીય પક્ષોએ તેમની હાર સ્વીકારવી જોઈએ. આ બાબત પર આત્મચિંતન કરવાની જરૂર છે. જમ્મુ કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં આજે હિઝબુલના 2 આતંકવાદીઓ ઠાર મરાયા. સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન જારી છે. ઓપરેશન હાથ ધરવામાં આવ્યા બાદ સુરક્ષા દળો ઉપર કેટલાક યુવાનો દ્વારા પથ્થરમારો પણ કરવામાં આવ્યો હતો. આજે ભાજપના 4 ધારાસભ્યને ગુજરાત વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ હોદ્દા અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા. 182 બેઠકો સાથેની વિધાનસભામાં ભાજપનું સંખ્યાબળ વધીને 105 થયું છે. રૂપાણી કેબિનેટમાં ફેરફાર કરવાનો તખતો ગોઠવાયો. પ્રદીપસિંહ, ભૂપેન્દ્રસિંહ, સૌરભ પટેલના ખાતામાં ફેરફાર થઈ શકે છે. અલ્પેશ ઠાકોરને ભાજપમાં સમાવવા અને મંત્રીપદ આપવા અંગે હાલ ચર્ચા ચાલી રહી છે. આજે સેન્સેક્સના 66 ઉછાળો નોંધાયો. નિફ્ટી પીએસયુ બેંકમાં સૌથી વધુ 0.7% ઘટાડો રહ્યો હતો. નિફ્ટી મીડિયા અને નિફ્ટી આઈટી ઇન્ડેક્સમાં ક્રમશઃ 2% અને 1.3% ઉછાળો જોવા મળ્યો હતો. રોકાણકારો અવઢવની સ્થિતિમાં દેખાયા. મોદી સરકારે પ્રાથમિકતા નક્કી કરતા ખાલી જગ્યાઓ વહેલી તકે ભરવાની તૈયારી કરશે. સરકાર સૌથી પહેલા નોકરીના મોરચે કામ કરવા માટે સજ્જ બની છે. આશરે 75,000 એવી જગ્યા છે જેને તરત ભરવા માટેની જરૂરિયાત અનુભવાઈ રહી છે. ઉત્તર પ્રદેશના કારમી હાર બાદ સમાજવાદી પાર્ટીમાં પણ મોટા ફેરફાર જોવા મળી શકે છે. પિતા મુલાયમસિંહ સાથે અખિલેશે વિસ્તૃત ચર્ચા કરી. અખિલેશ યાદવ અને માયાવતી વચ્ચે ગઠબંધનની કોઈ અસર ચૂંટણીમાં દેખાઈ નથી. ગુજરાતમાં 1 પણ બેઠક ન આવતા અમિત ચાવડાએ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ પદેથી રાજીનામું આપ્યું. સૂત્રોના જણાવ્યા પ્રમાણે અમિત ચાવડાએ જણાવ્યું હતું કે એક સેનાપતિ તરીકે મારી નૈતિક જવાબદારી બને છે કે આ હારને સ્વીકારીને પદની જવાબદારી પરથી દૂર થવું. ઉત્તર પ્રદેશના બારાબંકીમાં ઝેરી શરાબ પીતા 12 લોકોના મોત નિપજ્યા. આ દર્દનાક ઘટનામાં ઘણા પરિવારો નિરાધાર બન્યા. કેટલાક પરિવારોમાં તો મૃતદેહને કાંધ આપવા વાળું પણ કોઈ નથી રહ્યું. છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે હિન્દુ મહાસભાના નેતા વીર સાવરકર પર વિવાદિત નિવેદન કરતા કહ્યું છે કે જીણા પહેલા ધર્મ આધારિત 2 રાષ્ટ્રનો સિદ્ધાંત સાવરકરે આપ્યો હતો. આજના સમાચારમાં આટલું જ. ધન્યવાદ. फ्रेंड्स, इस रेड बटन को प्रेस करके हमारे चैनल को सब्सक्राइब करें. सब्सक्राइब के साथ में ही बेल आइकन है उसको भी प्रेस करें ताकि समय समय पर आने वाली हमारी कोई भी वीडियो का नोटिफिकेशन आपको मिलता रहे. वहीं पर शेयर का बटन है. अगर आप चाहते हैं हमारे वीडियो को शेयर करना और आपको इतना ही पसंद आया है तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा, जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें. अगर एंड तक आपको हमारा वीडियो पसंद आया हो तो लाइक का बटन प्रेस करना कभी ना भूलें.